દાદનપુર અંધાપા કાંડમાં સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. ઘટનાના ચોક્કસ કારણો જાણવા કમિટી બનાવવામાં આવી. કમિટીના નિષ્ણાતો ઘટનાની તપાસ કરશે, જોકે રિપોર્ટ બાદ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે. રેટિના સર્જન માઇક્રોબાયોલોજીસ્ટ તપાસ કરશે. આ મામલે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સુમેશ અગ્રવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે રાધનપુરમાં 13 દર્દીઓના ઓપરેશન કરાયા હતા, તેમાંથી 5 દર્દીઓ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું કે હાલ તમામની સ્થિતિ સ્ટેબલ છે. ડોક્ટરે જણાવ્યું કે દર્દીઓની ફરિયાદ છે કે તેમને ધૂંધળું દેખાઈ રહ્યું છે. બુધવાર સાંજે અહીંયા 5 દર્દીઓને રાધનપુરથી લેવામાં આવ્યા છે અને એ દર્દીઓ અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે અને અત્યારે એ લોકોને સારવાર અપાઈ રહી છે. એ લોકોના સેમ્પલ બી અમે લેબોરેટરીમાં મોકલાયા છે, સોનોગ્રાફી બી થઈ રહી છે, એટલે બધા પેશન્ટ અત્યારે સ્ટેબલ છે. 2 ફેબ્રુઆરી રાધનપુરમાં જે સર્વોદય હોસ્પિટલ છે ત્યાં 13 દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એમાંથી અમુક દર્દીઓને જે ચેપ થઈ એમાંથી 5 દર્દીઓ અમારે અહીંયા મોકલવામાં આવ્યા છે અને એમાંથી 2 દર્દીઓ જે છે એ ઓલરેડી પહેલાં વિસનગરમાં બતાવીને આવ્યા છે અને પછી અહીંયા એ લોકો રેફર થયા છે.